મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે વિભાગ 1 ના 4 દાખલા સુધી કમ્પ્લીટ કરેલો હતો હવે સ્વાધ્યાય 1 ના વિભાગ 1 પાંચમો દાખલો જોઈએ આપણે રકમ કઈ આવી છે નીચે આપેલ માહિતી પરથી કુલ ખર્ચની રીત અને કુટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2015 નો સૂચકાંક ગણો અને આ બંને સૂચકાંક સમાન છે કે તે જણાવવાનો ओके रकम આપેલી છે વસ્તુ હમ ચોખા 5 13 4 3 એકમ આપ્યો છે પ્રિન્ટર હવે પ્રિન્ટર ની જગ્યાએ 100 ટીકરા કરીને આપેલો છે પછી ટીકરા 20 ટીકરા 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 20 ટીકરા અને ટીકરા ત્યારબાદ 2013 વર્ષનો જથ્થો જથ્થાને આપણે શું કહેશું યુ 0 કારણ કે આધાર વર્ષે 2 વર્ષ આપેલા છે તમને 13 અને 15 તેના વર્ષને આધાર વર્ષ જથ્થાને ક્યુ 0 આપેલો છે 2013 નો ભાવ આપ્યો છે પી 0 2015 નો ભાવ આપેલો છે અને પી 1 વડે હવે વિદ્યાર્થી મિત્રો તમને બે રીતે દાખલો ગણવાનો કીધેલો છે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત બંને રીતે દાખલો ગણવો છે તો સૌપ્રથમ તો અહીંયા એકમ આપેલો છે એકમ આપણે ફેરફાર કરવો પડશે આ પ્રિન્ટર આપ્યો છે અને અહીંયા કિગ્રા આપેલો હતો તો આપણે એક પ્રિન્ટર એટલે 100 કિગ્રા એકમ સરખો થઈ ગયો હવે જથ્થો અને એને હવે આપણે એકનો ભાવ જોઈએ મતલબ અહીંયા જેટલા આપેલા છે એટલા ભાવને ભાવ વડે આપણે ભાગી નાખશું 100 કિગ્રાનો ભાવ છે આપણે એકનો જોઈએ 1800 ભાગ્યા 100 કરો એટલે 18 એ રીતે આ બીજો ભાવ છે એને પણ 100 વડે ભાગી એટલે જોડો કે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ પ્રિન્ટર હોય અને જથ્થો કિગ્રામાં હોય તો એક પ્રિન્ટર એટલે 100 કિગ્રા ત્યારબાદ બંને ભાવ હોય એને 100 વડે ભાગી નાખો ત્યારબાદ અહીંયા ચોખામાં એકમ છે કિગ્રા જથ્થો કિગ્રામાં એકમ સરખો છે પરંતુ ભાવ 20 નો છે આપણે એકનો ભાવ જોઈએ તો બંને ભાવને 20 વડે ભાગી નાખી 700 ભાગ્યા 20 35 800 ભાગ્યા 20 40 ત્યારબાદ ખાનમાં એકમ દીકરા દીકરા સરખો છે અને એકનો ભાવ છે આપણને તેલમાં પણ એકમ દીકરા દીકરા એકમ સરખો છે અને એકનો ભાવ છે પરંતુ દાળ 20 દીકરા છે એકમ તો સરખો છે પરંતુ 20 નો ભાવ આપ્યો છે તો આપણે ભાવને 20 વડે ભાગીશું 2000 ભાગ્યા 20 કરો એટલે 100 અને અહીંયા 2400 ભાગ્યા 20 કરો ને 120 ઓકે ત્યારબાદ ઘી ઘીનો એકમ કિગ્રા જથ્થો કિગ્રામાં છે એકમ સરખો છે તે ઉપરાંત એકનો ભાવ આવ્યો એટલે કોઈ ફેરફાર કરીશું હવે વિદ્યાર્થી મિત્રો કુલ ખર્ચની રીતે દાખલો ગણવા માટે બે ખાના જોઈએ P1 Q0 P0 Q0 એની કિંમત એટલે કે લાસ્ટ યર કે પાસ એટલે લાસ્ટ યર ની રીતે જ્યારે Q1 ની કિંમત આપેલી હોય તો પાસ ની રીતે થાય બરાબર અને P1 ની કિંમત આપેલી હોય એટલે લાસ્ટ યર ની રીતે દાખલો ગણીશું બે ખાના P1 Q0 નું અને P0 Q0 આ બે ખાના બનાવીશું ચાલો પહેલા P1 અને Q0 નું ખાનું બનાવી નાખવાનું એટલે P1 અને Q0 બંનેનો ગુણાકાર કરવાનો ઓકે વિદ્યાર્થી મિત્રો દાખલો તમારી જાતે ગણવાનો છે એટલે ધ્યાન આપજો કોષ્ટક તમને બનાવી દીધું કમ્પ્લેટ પછી P0 Q0 નો ગુણાકાર P0 Q0 ને W પણ કહેવાય કારણ કે આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતમાં જરૂર પડશે ટોટલ એનો એટલે લાસ્ટ ઇયરનું આપણું સૂત્ર સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0 સિગ્મા સિગ્મા P0 Q0 ગુણ્યા 100 સૂત્ર ઉપર તમને લાસ્ટ યર નો એટલે કે કુલ ખર્ચની રીતે મળી જશે ત્યારબાદ આપણે કૌટુંબિક અંદાજપત્ર એટલે IWR આવ્યું તો આઈ પહેલા શોધવું પડશે આઈ એટલે P1 છેદમાં P0 ગુણ્યા 100 કરીશું P1 છેદમાં P0 ગુણ્યા 100 કરશો તમે I1 એટલે આઈ મળશે ત્યારબાદ એક ખાનું બનાવીશું IW આઈ અને W બંનેનો ગુણાકાર કરી એનું સૂત્ર આપો સિગ્મા
7,751 ओके बटन वाली सुविधा मित्र
વર્ષની સરખામણે વધારવા મળાય 245.41 હોય ત્યારે 14.03 પ્લસ 100% હોય તો 14.03 હોય ત્યારે કેટલા તો ટકા હોય પ્રમાણે આપણો 5.83% વધારો થયો ખરેખર વધારો આવ્યો છે 5% માટે તે યોગ્ય નથી તો 0.83% ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલો આપણે જોઈએ છઠ્ઠો દાખલો છે અલગ સાતમો દાખલો જુઓ દાખલા નંબર 7 છે આપણો એક શહેર ના વર્ષ 2014 ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ વસ્તુઓના સૂચકાંક અને ભાર અંગેની નીચે મુજબ આપેલી માહિતી છે તે ઉપરથી ઔદ્યોગિક કામદારોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો અને કામદારોને વર્ષ 2012 માં ચૂકવાતો માસિક પગાર 6000 હોય તો આજનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે 14નો સરેરાશ પગાર કેટલો જોઈએ અપમ તમને સમૂહ આપેલા છે ખોરાક બાળકા રહેઠાણ કપડા અને પરચુરણ 2014 નો ભાવા એટલે અમે સૂચકાંક લઈશું આ 255 174 235 153 અને 274 ત્યારબાદ ભાર એટલે કે ડબલ્યુ 42 8 12 18 અને સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો સૂચકાંક શોધવાનો છે મતલબ એક ખાનું આપણે બનાવીશું આઈ ડબલ્યુ બંનેનો ગુણાકાર 255 × 42 બરાબર 10706 ત્યારબાદ 174 × 8 તેર 52 234 × 12 બરાબર 2808 ત્યારબાદ 153 × 18 બરાબર 27 ત્યારબાદ 274 × 20 5480 ટોટલ મળે વિદ્યાર્થી મિત્રો 10710 પ્લસ 192 પ્લસ 2808 પ્લસ 2754 પ્લસ 5480 બરાબર 23100 ઓકે બારમા ટોટલ મારી જઈએ 42 8 12 18 20 100 સૂચકાંક સુધી બરાબર સિગ્મા આઈ ડબલ્યુ સિગ્મા ડબલ્યુ સિગ્મા આઈ ડબલ્યુ એટલે 23100 સિગ્મા ડબલ્યુ એટલે 100 મતલબ કે એવો 231.44 231.44 હવે વિદ્યાર્થી મિત્રો એવું કીધું તમને 2012 નો પગાર 6000 તો 14નો પગાર કેટલો થાય એ શોધવાનો કીધો 2012 માં તે કેટલો પગાર ચૂકવવામાં આવશે 6000 તો આજનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે 14નો પગાર કેટલો વિદ્યાર્થી મિત્રો 2012 આધાર વર્ષ કહેવાય માટે આધાર વર્ષનું સૂચકાંક હંમેશા 100 લેવાય મતલબ કે સૂચકાંક 100 હોય ત્યારે પગાર 2012 નો 6000 તો સૂચકાંક 2014 નો 231.44 હોય ત્યારે કેટલો 2012 ના સરખામણીમાં કીધું છે 2012 આધાર વર્ષ કહેવાય એનો સૂચકાંક 100 હોય ત્યારે પગાર 6000 તો 231.14 નો સૂચકાંક 0.44 છે ત્યારે કેટલા 6000 × 231.44 ભાગ્યા 6000 ×
अमारे राज्य शो करीशु तो 13,886.4 रुपया पगार 13,886.4 रुपया विद्यार्थी मित्रों पगार करो जोई तो दाखला नंबर तुम्हारो 6-7 दाखला नंबर 5 छे ये होमवर्क मा करवानो छे समझावलो छे तमने